અંકલેશ્વરની નવી નગરીમાં માર્ચ મહિનામાં રિક્ષાની થયેલ ચોરીમાં સુરતના એક શખ્સને રિક્ષા સાથે જડતી પાડી રૂપિયા 90,000 ની કિંમતની રિક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા અયુબ ઇબ્રાહીમ શેખની રિક્ષા તારીખ 13 માર્ચના રોજ રાત્રિના અરસામાં ચોરી થઈ હતી, જે અંગે તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 90,000 ની કિંમતની રિક્ષાની ચોરી અંગેની ફરિયાદ દર્જ કરી તપાસ શરૂ કરી હતી। દરમિયાન સુરત ડીસીબી પોલીસે સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સુરતના પિંકુ રામચંદ્ર બહેરાને રિક્ષા સાથે ઝડપી પાડ્યો હતો। તેની સઘન પૂછપરછમાં પિંકુ બહેરાએ આ રિક્ષાની ચોરી અંકલેશ્વરમાંથી કરી હોવાની કબૂલાત કરી હતી। ડીસીબી પોલીસે આ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરતા શહેર પોલીસે 90,000 ની રિક્ષા સાથે પિંકુ બહેરાનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે।